તત્વજ્ઞ પુરુષ એમનો આ પ્રકારે વર્ણન કરે છે
પ્રાર્થના વિરાટ પુરુષના તળે હશે, એમની કેડીઓ અને પંજા રસાગળ છે, બંને ગુણ પર એટલે કેડી ઉપર ટીકાંઠો મહાકલ છે, એમના પગના પિંડા કલાકલ છે, વિશ્વમૂર્તિ ભગવાનના બંને ઘૂંટણ સુતલ છે, જાંગો વિતળ છે અને અતલ છે, જાંગો વિતળ અને અતલ છે, અને પેઠું ભૂતળ છે અને પરીક્ષિત એમના નાભીરૂપ સરોવરને આકાશ કહેવામાં આવે છે। આદિ પુરુષ પરમાત્માની છાતીને સ્વર્ગલોક, ગળાને મહર્લોક, મુખને જનલોક અને ગલાટને તપોલોક કહેવામાં આવે છે। આ હજાર મસ્તક વાળા ભગવાન નો મસ્તક સમૂહ જ સત્ય લોક છે। ઇન્દ્રાદી દેવતાઓ એમની પૂજાઓ છે। દેશાઓ કાન અને શબ્દ શ્રવણેન્દ્રિય છે। બંને અશ્વિની કુમાર એમની નાસિકાના છિદ્ર છે। ગંધ ધ્રાણેન્દ્રિય છે અને સદગતથી આગ એમનું મુખ છે। ભગવાન વિષ્ણુ નેત્ર અંતરિક્ષ છે, એમાં જોવાની શક્તિ સૂર્ય છે। બંને પલકો રાત અને દિવસ છે, એમનો ગૃહ વિલાસ બ્રહ્મલોક છે। કાળું જળ છે અને જીભમાં રસ છે। વેદોને ભગવાનના બ્રહ્મનગર કહેવામાં આવે છે અને યમને દાવો કહેવામાં આવે છે। બધા પ્રકારના સ્નેહ દાંત છે અને એમની ગગનમોહિની માયા રેશ એમની મુસ્કાન કહેવામાં આવે છે। આ અનંત સૃષ્ટિ એ જ માયાનો કટાક્ષ વિક્ષેપ છે। લજ્જા ઉપરનો મૂળ છે અને લોભ નીચેનો મૂળ છે। ધર્મ સ્તન છે અને અધર્મ પીઠ છે। પ્રજાપતિ એમના મૂત્રેન્દ્રિય છે। મિત્રા વરુણ અંડકોષ છે, સમગ્ર પક્ષી છે અને મોટા મોટા પર્વત એમના હાડકા છે। એ રાજા વિશ્વમતી વિરાટ પુરુષની નાડીઓ નદીઓ છે। વૃક્ષ રોમ છે, પરમ પ્રબળ વાયુ શ્વાસ છે, કાળ એમની ચાલ છે અને ગુણોનું ચક્કર ચલાવતા રહેવું એ જ એમનું કર્મ છે। બસ કામ જ એક જ કામ, તમસ આ ત્રણેય ગુણ તો બધા નિગ્રહ કર્યા જ કરવા અને લોકોને એના ચક્રમાં ચલાવ્યા કરવા। અને બધા વિકારો નો ખજાનો એમનું મન એ ચંદ્રમા છે। મહત્તત્વ ની શરૂઆતમાં ભગવાન ચિત્ત કરે છે અને રુદ્ર એમનો અહંકાર કહેવાય છે। ઘોડા ખચર ઊંટ અને હાથી એમના નખ છે। વનમાં રહેનારા બધા મૃગ અને પક્ષી એમના ગતિ પ્રદેશમાં સ્થિત છે। જાત જાતના પક્ષી એમની અદભુત રચના કૌશલ છે। સ્વયંભૂ મન એમની બુદ્ધિ છે અને મનના સંતાન મનુષ્ય એમનું નિવાસ સ્થાન છે। ગંધર્વ વિદ્યાધર ચારણ અને અપ્સરાઓ એમના ષડંગ વગેરે સ્વરોની સ્મૃતિ છે। દૈત્ય એમનું ગ્રીય છે। બ્રાહ્મણ મુખ ક્ષત્રિય પૂજાઓ, વૈશ્ય ગંગાઓ અને શુદ્ર એ વિરાટ પુરુષના ચરણ છે। વિવિધ દેવતાઓના નામથી જે મોટા મોટા દ્રવ્યોમાં યજ્ઞ કરવામાં આવે છે એ એમના કર્મ છે। પરીક્ષિત વિરાટ ભગવાનના સ્થૂળ શરીરનું આ સ્વરૂપ છે કે મેં તમને સંભળાવ્યું। એમાં મોક્ષ પુરુષ બુદ્ધિ દ્વારા મનને સ્થિર કરે છે, કારણ કે એનાથી ભિન્ન બીજી કોઈ વસ્તુ છે જ નહીં। જેમ સ્વપ્ન જોનારો સ્વપ્નાવસ્થામાં પોતાને વિવિધ પદાર્થોના સ્વરૂપમાં જુએ છે, કેવી રીતે બધાની બુદ્ધિ વૃત્તિઓ દ્વારા બધું અનુભવ કરનાર સર્વાંતર્યામી પરમાત્મા પણ એક જ છે। એ સત્ય સ્વરૂપ આનંદ નિધિ ભગવાનનું ભજન કરવું જોઈએ, બીજી કોઈ વસ્તુમાં આસક્તિ ન કરવી જોઈએ, કારણ કે આ આસક્તિ જીવના અધઃ પતનનું કારણ છે। એટલે શ્રીમદ ભાગવતે Thank you.
પરિશ્રમ વગર આમ જ મળી જાય
ત્યારે પછી એમનો ઉપાર્જન પરિશ્રમ વ્યર્થ સમજીને એને માટે કોઈ પ્રયત્ન ના કરવો. પ્રારબ્ધ વરસાદ મળવાનો છે. અર્થ અને કામ પ્રારબ્ધ થી આવે છે. અર્થ અને કામ પુરુષાર્થ નથી આવતા, ધર્મ અને મોક્ષ પુરુષાર્થ થી આવે છે. કામ માટે ભગવાનની કૃપા ના હોય તો મારી થોડી ગમે તેમ પહોંચી જાય. કરવાનું હોય છે તો એને માટે માણસ પુરુષાર્થ કરે છે અર્થ અને કામ માટે, અને ધર્મ અને મોક્ષ ભગવાન પર છોડે છે. જ્યારે જમીન પર સુવાથી કામ ચાલી શકે છે ત્યારે પલંગ માટે પ્રયત્ન કરવાની જરૂર છે. જ્યારે બે હાથ છે આપણા, એનાથી ભગવાનની બે હાથો આપણને ભગવાનની કૃપાથી સ્વયં મળેલા છે તો તક્યાઓની શી જરૂર છે? એટલે હાથનું તક્યો કેમ નથી સુવાતું? કે તક્યાઓ તો નથી ચાલતો, તક્યો તો જોઈએ. પાછા અમુક જઈ રહ્યો છે, અમુક પહોંચો જોઈએ, ને આ જોઈએ, ને પેલું જોઈએ, ને કે ભગવાન હાથોથી આપણે તક્યા જોઈએ છે. અને વૃક્ષની છાલ પહેરીને અથવા તો વસ્ત્ર વગર પણ રહીને જો જીવન ધારણ કરી શકાય છે તો વસ્ત્રો ની શી જરૂર છે? અને પહેરવા જ હોય છે તો રથ્યા ચરપટ વિરજિત બીજા બધા સસ્તા કપડા છે અને આના તો ભાવ જ પૂછાય એવા નહીં, એટલી બધી મોંઘી વસ્તુઓ છે. તો જીતના ગરીબો ને શુકરવા મોટા કપડા લેવા પડે છે. ભૂખ લાગે તો બીજાને માટે શરીર ધારણ કરનારા વૃક્ષો શું ફળ ફૂલની ભિક્ષા નથી આપતા? જેને પાણી પીવું છે શું નદી એમને માટે સુકાઈ ગઈ છે? અને રહેવાને માટે શું પહાડોની ગુફાઓને બંધ કરી દેવામાં આવી છે તો બંગલા બાંધવા પડે છે? અરે ભાઈ, બધું નહીં તો એ શું ભગવાન પોતાના શરણાગતોની રક્ષા નથી કરતા? કેટલી વાર ભગવાન ગાંધ્યો છે નહીં આપણે, અને ભગવાન રક્ષા કરે છે એવું લાગે. એક વાર લાગે ને ભગવાન રક્ષણ કરે, રક્ષણ કરે તો પૈસા કરશે. ત્યારે આપણે આપણું સનાતની વાત કરી હતી ને, શું આવે તો સનાત છે એવું લાગે. હું ક્યારે વાંધો નહીં, પૈસા છે કોઈ ચિંતાનો વિષય નથી. આપણો દીકરો છે ને, ચિંતાનો વિષય નથી. હવે ઘર આવી ગયો, હવે ચિંતાનો વિષય નથી. ત્યારે લાગે હું સનાત છું, ચિંતાનો વિષય નથી. આ બધું હવે ત્યારે લાગે, તે નારાયણ હોય ત્યારે લાગે. શેનાથી સનાત કરું છું? દુનિયાની વસ્તુઓ છે ત્યારે ચિંતાનો વિષય નથી. તો ભગવાન શું રક્ષણ નથી કરતો શરણાગતોનું? આવી સ્થિતિમાં બુદ્ધિમાન લોકો પણ ધનના નશામાં ચૂર ગમનથી ધનવાનોની ચાપલુસી શા માટે કરતા હશે? ગમે ત્યાં ધનવાનું હોય તે સર્વે ગુણા કાંતન સપંડિત સશુદ્ધવાન ગુણજ્ઞ સપંડિત સશુદ્ધવાન ગુણજ્ઞ સ એવ વક્તા ગુણા પંડિત કોણ છે? એ પંડિત છે. શુદ્ધવાન બહુ બધું ભણેલો પણ એ છે, ગૌણ જાણનારો પણ એ છે. સયો વક્તા વક્તવ્ય તો મહેનત પ્રવચન ભરે લખું માત્ર એને આવડતું હોય, જાતે તો ના જ આવડે પણ કોઈ કત્યા બધો વાંચતા ના આવડતો. સરળ વક્તા સચર દર્શન એમના દર્શન માટે લોકો ઉભી પડે કે સર્વે ગુણામાં કાંચન આશ્રય. અને કોઈ અપવાદ વગર આ વસ્તુઓમાં કોઈ અપવાદ હોતો જ નથી. કોણ બધા દુનિયાના તો લોકો જવા દો, સાધુઓમાં કયા સાધુઓનો આશ્રમ હોતો ક્યાં વધારે લોકો જાય? મોટો આશ્રમ હોય, બધા મહા મહા મહામંડેશ્વરી ગમે જ આઠ હોય, નવું બધું હોય, બધા લોકો જાય. આત્મ સ્વરૂપ પરમ પ્રિયતમ પરમ સત્ય અનંત ભગવાન છે.
બહુ પ્રેમ અને આનંદથી દૃઢ નિશ્ચય કરીને એમનું જ ભજન કરવું જોઈએ, કારણ કે એમના ભજનથી જન્મ મૃત્યુના ચક્કરમાં નાખનાર અજ્ઞાનનો નાશ થાય છે. જો અજ્ઞાનના નાશથી બચાશે, બરાબર, ભગવાનની પ્રાપ્તિ અજ્ઞાનનો નાશ, તો ભગવાનનો જ્ઞાન થઈ ગયો ને. એટલે બહુ સ્પષ્ટપણે ભાગવત વચ્ચે છે ભગવંતી કરે, પણ ભાગવત સ્પષ્ટ રીતે જ્ઞાનની પરબ્રહ્મની સત્યમ પરમ ધીમહિ મંગળાચરણનો શ્લોક પણ કૃષ્ણ પરમ ધીમહિ નથી ગયો, સત્યમ પરમ ધીમહિ. અને છેક ઉપસંહારો પણ સત્ય છે, એટલે આપણે ઉપક્રમ ઉપસંહાર વગેરે ષડવિધ નિર્બોધ નથી કરવું હોય તો પણ ભાગવતનું તાત્પર્ય સત્યમાં નક્કી હોય છે. અને એ સિવાય આ લિંગો વગેરે જોવા હોય તો પણ એનો અર્થ સ્પષ્ટ રીતે પરબ્રહ્મ જ થયો છે. પશુઓની વાત તો અલગ છે, પરંતુ મનુષ્યમાં ભલે એવું કોણ છે જે લોકોને આ સંસારનું કૈતરણી નદીમાં પડીને પોતાના કર્મજન્ય દુઃખોને ભોગતા જોઈને પણ ભગવાનનું મંગળમય ચિંતન ના કરે? કોણ માણસ એવો હોઈ શકે અસત વિશે ભોગવામાં જ પોતાના ચિંતાને ભટકવા દે? કોણ માણસ એવો વિચાર કરે ભગવાનનું ભજન છોડીને આજે ગાળો પાદન કાલે લાપસી કરશું, પરંતુ ક્યાં ફરવા જઈશું, હવે વિકેન્ડમાં ક્યાં જઈશું, ને કઈ પિકનિક જઈશું, ને કઈ હોટલમાં જઈશું, આનું આ ચિંતન કોણ કરી શકે? આવું કોઈ કોઈ સાધક પોતાના શરીરની અંદર હૃદયાકાશમાં વિરાજમાન ભગવાનના પ્રાદેશ માત્ર સ્વરૂપની ધારણા કરે છે. આગળ કહો તો એ વિરાટ પુરુષ આખા વિશ્વનો સમાવેશ કરીને આખું વિશ્વ છે, ભગવાનનું શરીર છે, વિગ્રહ છે, એ ધારણા કરી હવે કહે છે કે કોઈ સાધક પોતાના વ્યક્તિગત શરીરમાં પણ પ્રાદેશ માત્ર એક હૃદયમાં રહેનારા ભગવાનને ધારણ કરી શકે છે. ત્યાં ધ્યાન કરે છે કે ભગવાનની ચાર પૂજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. એમના મુખ પર પ્રસન્નતા છલકી રહી છે. કમળની સમાન વિશાળ અને કોમળ નેત્રો છે. કદંબના પુષ્પના કેસર સમાન પીળો વસ્ત્ર ધારણ કર્યું છે. પૂજાઓમાં શ્રેષ્ઠ રંગોથી જડેલા સોનાના બાજુ વધુ શોભાયમાન છે. માથા ઉપર બહુ મોટો સુંદર મુગટ અને કાનોમાં કુંડળ છે, જેમાં જડેલા બહુ મોટા રત્ન જગમગી રહ્યા છે. એમના ચરણ કમળ યોગેશ્વરોના ખીલેલા હૃદય કમળની કર્ણિકા પર વિરાજ્યું છે. એમના હૃદય પર શ્રી વત્સનું ચિહ્ન અને સોનેરી રેખા છે. ગળામાં કૌસ્તુભમય લટકી રહ્યો છે. વક્ષસ્થળ ક્યારેય ન કરવા એવી વનમાળાથી ઘેરાયેલો છે. અદ્વૈતમ સુખ બોધાય દ્વૈતમ ભજન હેતવે સાધુશેદી ભક્તિ સ્યાદ સાતો મોક્ષ સરકારથી એક શ્લોક લખેલો છે. મારામાં અદ્વૈત એ સુખ બોધ માટે છે, દ્વૈતમ ભજન હેતવે અને દ્વૈતની કલ્પના છે એ ભજન માટે કરવામાં આવે છે. જો એવી ભક્તિ હોય તો મુક્તિ કરતા તો સેંકડો વાળી વધારે છે. એટલે જ્ઞાન માટે અદ્વૈત હશે, પણ ભક્તિને માટે દ્વૈતની કલ્પના છે. ભક્ત્યર્થમ પ્રતિલમ દ્વૈતમ અદ્વૈત અદભી સુંદરમ ભક્તિ માટે કલ્પના કરવામાં આવે છે. દ્વૈતની અદ્વૈત કરતા તો વેદાંતો કૈવલ્ય મુક્તિની વાત કરે છે અને વૈષ્ણવો ભાગવતી મુક્તિની વાત કરે છે. શબ્દો જુદા છે, બંનેનું તત્વ લગભગ એક જ છે. વિભૂષિતમ મેફલયાં ગુલીયપૈ મહાદને નૂરકંકણાદિભિ શ્વેતામદા કુંચિત નીલકુંતલૈ ૃહંગસંસૂચિતભૂજનુક્રમં ઈશેકચિંતામયમેન ઈશ્વરં યાવન્મનોધારણયા પ્રતિષ્ઠતે એકૈકસૌભાવ્યાનુભાવયે પરમ શુદ્ધેશ્વરે ભક્તિયોગમ ક્રિયાવસાને પ્રયત સ્મરેત શિરં સુખમ ચાસનમાશ્રિતો યતિ યદાધિમાસુરિમહં ગલોકમ કાલે ચ દેશે ચ મનો ન સજ્જયેત પ્રાણાન
साधिकासु मनस्वबुद्ध्यामनयामिनम्य क्षेत्रज्ञैतां निमयेत्तमात्मनि आत्मानमात्मन्यवरुध्यधीरः लब्धोपशान्तिर्विवमेतकृत्यात् नयत्रपालो निमिषां परप्रभुः कुतो नु देवा जगदाम्यधीश्वरे नयत्र सत्त्वं न रजस्तमश्च न वै विकारो न महाश्रदानम् એમણે કમરમાં દર્શન જેટલે કંદોરો આંગળીઓમાં ગૌમૌગી વીંટીઓ ચરણોમાં નૂપુર અને હાથોમાં કંગણ વગેરે આભૂષણો ધારણ કરેલા છે. એમના વાળો નિગટો બહુ ચીકણી નિર્મળ અને વાંકળિયા વાળવાળી છે અને નીર રંગની છે. એમનું મુખ કમળ મંદ મંદ સ્મિતથી ખીલી રહ્યો છે. લીલાપૂર્ણ ઉન્મુક્ત હાસ્ય અને ચિત્રવનની શોભાયમાન ભ્રમરો દ્વારા એ ભક્તજનો ઉપર અનંત અનુગ્રહની વર્ષા કરી રહ્યા છે. જ્યાં સુધી મન આ ધારણા દ્વારા સ્થિર ન થઈ જાય ત્યાં સુધી વારંવાર આ ચિંતન સ્વરૂપ ભગવાનને જોતા રહેવાની ચેષ્ટા કરવી જોઈએ. એટલે મનને એકાગ્ર બનાવવાની જરૂરિયાત સ્વીકારવામાં આવે છે. દૃશ્યથી પ્રયાબુદ્ધ્યા સૂક્ષ્મયામ સૂક્ષ્મદર્શી વિની તો બુદ્ધિ અગ્ર અને સૂક્ષ્મ આ બનાવવી જોઈએ. દરેકની પોતાની રીત હોઈ શકે. આપણે આપણા અંતરનો વગેરે દ્વારા બહારના ભાવ વગેરે દ્વારા બુદ્ધિને અગ્ર બનાવી દે એકાગ્ર. જે વસ્તુ હાથમાં લે એની પાછળ પડે અને બાકીનું છોડી દે આવી એક ક્ષમતા બુદ્ધિમાં પ્રાપ્ત થવી જોઈએ. જે આપણે આપણા બહારના ભણવા કરી બતાવી કે આપણે જે હાથમાં લીધું એની પાછળ પડી જાય બાકીનું છોડી દે એકાગ્રતા અને સૂક્ષ્મતા. એટલે એકાગ્રતા એટલે એક વસ્તુનું ચિંતન કરે એ એક વસ્તુ બહાર અનાત્મા હોય. ભણવા તો અનાત્મા જ હતી પણ સૂક્ષ્મ બુદ્ધિ એટલે અનાત્માને છોડીને આત્મવસ્તુનું ચિંતન કરી શકે એવી સૂક્ષ્મ બુદ્ધિ હોય એટલે કે સૂક્ષ્મ વસ્તુનું ચિંતન કરવાની ક્ષમતા ધરાવનારી. હવે એ કરવાની માટેની આ બધી પ્રક્રિયાઓ શાસ્ત્રોએ આપી છે. એ પ્રક્રિયાઓ દરેકની પોતપોતાની હોઈ શકે અથવા વિકસાવી શકાય પણ આ બધી નીવડેલી પ્રક્રિયાઓ છે. જે મહાત્માઓએ આ પ્રક્રિયાઓનો અનુભવ કર્યો છે આ પ્રક્રિયાઓ કરી છે એમના દ્વારા પોતાના અંતઃકરણને એકાગ્ર અને સૂક્ષ્મ બનાવ્યું છે અને આ ધ્યાન અને ધારણાની શાસ્ત્રીય પ્રક્રિયાઓ દ્વારા એ સાધનામાં આગળ ચાલ્યા છે. ભિન્ન પ્રક્રિયા છે. આપણે આ જ કરીએ એ શ્રેષ્ઠ છે પણ આ કરવી કે ના કરવી એ ભલે વ્યક્તિગત હોઈ શકે પરંતુ આપણે એનાથી જે ફળ મેળવવું જરૂરનું છે એ તો મેળવવું પડશે એમાં કંઈ પસંદગી નહીં કરે. ભગવાનના ચરણ કમળોથી લઈને એમના સ્મિતયુક્ત મુખ કમળ પર્યંત સમસ્ત અંગોની એક એક કરીને બુદ્ધિ દ્વારા ધારણા કરવી જોઈએ. એટલે ભગવાનના ચરણના પહેલા દર્શન કરવા અને દર્શન કરીને આંખો બંધ કરવી આમ આપણા મનની અંદર એ ચરણનું દર્શન કરવું. પાછું દર્શન ચરણનું ખસી જાય તો પાછી આંખો ખોલવી અને પાછું ચરણ દર્શન કરવું. એમ વારંવાર ચરણના દર્શન પૂજ્યા કે કરીએ બંધ રાખે પાછા કરીએ પાછા પૂજ્યા કે કરીએ અને બંધ રાખી જેટલો વખત કરવા ધારીએ એટલો વખત કરી શકીએ તો ચરણમાં ધારણા થાય. પછી ધીમે ધીમે ઉપર જતા જઈએ ભગવાનના શ્રી વિગ્રહના એક એક અંગનું ધ્યાન કરતા જઈએ અને આપણા મનને બહારથી ખેંચી શકીએ તેથી અંગમાં ખુલ્લી આપે અને બંધ રાખે આપણા મનને તો કાઢી શકીએ. એટલે ભગવાન સાથે કેટલી ભયબંધીઓ ત્યારે આમ થઈ શકે ને આમ પૂજા કરે તો ઉઠી ગયા નહીં પણ ભગવાનના એક એક અંગની કેટલી કાળજી કેટલું દર્શન કર્યું હોય ત્યારે એ અંગમાં રસ પડે અને પછી આંખો બંધ લાગે ત્યારે એ દેખાય. ધીમે ધીમે આમ કરતા કરતા આખા વિગ્રહને એક એક અંગથી દર્શન અને ધારણા કરી પછી જ્યારે કહી શકે ત્યારે આખા વિગ્રહનું દર્શન કરી આખા વિગ્રહની ધારણા કરી. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ તેમ ચિત્ત સ્થિર થતું જશે. ત્યારે એક અંગનું ધ્યાન ટીક ટીક થવા લાગે ત્યારે એને છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ. આ વિશ્વેશ્વર ભગવાન દૃશ્ય નથી દ્રષ્ટા છે. બોલો વિષયનું ધ્યાન કરો દૃશ્ય નથી દ્રષ્ટા. સગુણ નિર્ગુણ બધા એમના સ્વરૂપો છે. જ્યાં સુધી એમાં અનન્ય પ્રેમમાં ભક્તિઓ ન થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિત્તિક કર્મ પછી એકાગ્રતા પૂર્વક ભગવાનના ઉપયુક્ત સ્થૂળ રૂપનું ચિંતન કરવું જોઈએ. એટલે સ્પષ્ટ દેખાતું હોય છે આ બધામાં કે એક તો વર્ણાશ્રમ કર્મ કર્યા છે નિત્ય નૈમિત્તિક કર્મો વર્ણાશ્રમ કર્યું આ કર્મ કરવાના દ્વારા ચિત્ત એકાગ્ર બને છે.
અને હવે એકાગ્ર કરેલા ચિત્તને સૂક્ષ્મ બનાવવું છે. એ બનાવવાને માટે એ સૂક્ષ્મ વસ્તુનું ચિંતન કરે છે અને એ સૂક્ષ્મ નારાયણનું સ્વરૂપ છે. નારાયણના સ્વરૂપના એક એક અંગનું ચિંતન કરતા જાય છે. એટલે આપણે જેમ કહ્યું કે પૂજા કરવાને માટે આપણે દેવો દેવાલય પ્રોક્ત જીવક દેવર શિવ રજિત જ્ઞાન નિર્માલ્ય સોમમ ભાવે. તો આપણે ભાવના એ કરવામાં આવે છે કે મારું ખરેખર આનંદ સ્વરૂપ હું છું. અત્યારે મને એમનો કઈ ઝાંકી થતી નથી, અનુભવ થતો નથી, તો હું આનંદનો આમાં આરોપ કરું છું કે આ આનંદ સ્વરૂપ છે અને પછી હું પૂજા કરું છું. એ દ્વૈતને સાચવવા માટે કે દ્વૈતને વધારવા માટે કે એને એમને દીર્ઘ કાળથી ટકાવવા માટે નથી કરતા, પણ આ દ્વૈત કલ્પિત હશે એ દ્વૈતને નિવૃત્તિ કરવાને માટે. એટલે આનંદનો ચિંતન, આનંદ મારાથી ભિન્ન છે એ પ્રકારે લાંબો વખત કરું કરું આ મારે માટે આનંદ કરું છું. હવે જો વિગ્રહમાં આનંદ ના દેખાય તો પછી મુશ્કેલ છે. તો ત્યાં સુધી કર્મો કરવા જોઈએ. તાવત કર્માણી પૂર્વિત ભાગવત કહે છે, તાવત કર્માણી પૂર્વિત નિર્વૃત્તિ ત્યાં સુધી અથવા વૈરાગ્ય ના જન્મે તો છેવટે મારી કથાના શ્રવણમાં શ્રદ્ધા જન્મે ત્યાં સુધી તો કર્મો કરવા. જો વૈરાગ્ય જન્મ્યું ના હોય, વેદાંતમાં રસ્તા પડતો હોય અને કથામાં રસ્તા હોય તો શું ચાલે? વાર્તાનું શું કર્યું? ભાઈ કેતો વાર્તા સાંભળવાની ગમતી હોય અને આ વસ્તુમાં રસ ના પડતો હોય એવું થતું હોય તો નિત્ય નૈમિત્તિક કર્મો જ કરવા. એના દ્વારા ચિત્તને એકાગ્ર કરવું પડે. એકાગ્ર થયું હશે તો સૂક્ષ્મતાની આ પ્રક્રિયામાં ઉપલબ્ધ થઈ શકશે. અને જ્યારે એવું ચિંતન કે ધ્યાન કરવામાં આવશે, ધારણા દ્વારા ધારણા અભિધ્યાન વગેરે કરવામાં આવશે, ત્યારે એના આગળના તબક્કાઓમાં આપોઆપ ધ્યેય અને ધ્યાન અથવા દ્રષ્ટા અને દૃશ્ય, આ દ્રષ્ટામાં ટી આર કે કેવું છે ને, આ શબ્દ જોઈએ દ્રષ્ટા, એને ગણ કીરેલો હોય છે. દૃષ્ટિમાં ગણ ઋ છે પણ દ્રષ્ટામાં ગણ ર ચીરેલો હોય છે. એટલે દ્રષ્ટા અને દૃશ્ય એવું એ જ્યારે ધ્યાન આગળ ચાલતું જશે ત્યારે આપોઆપ જ એવું થશે. પૂજ્ય સ્વામીજી મહારાજ શબ્દમાં વિન ધ ટુ ફ્યુઝ ઇન વન ફ્લેમ ઓફ જોય, દ્રષ્ટા અને દૃશ્ય છે એ બંને એક આનંદના જોડમાં, એક આનંદમાં એ બંને જ્યારે વિલીન થઈ જશે અને આનંદ આનંદ લઈ જશે. ઉપનિષદના શબ્દ ઉપનિષદના શબ્દમાં જોવું હોય તો યથાર્થ યથા પ્રિયા સ્ત્રિયા પરિશ્રક્ત ન બાહ્યમ કિંચન વેદ ન આંતરમ. પ્રિય સ્ત્રી સાથે આલિંગિત છે ત્યારે એની બહારની દુનિયાની પણ ખબર નથી, અંદરની પણ ખબર નથી, કેવળ આનંદ ભોગતા અને ભોગ્યનો દ્વૈત રહેતું નથી કે દ્રષ્ટા અને દૃશ્ય રહેતા નથી, એકમાત્ર આનંદ રહી જાય છે. એટલે ભલે સગુણથી વર્ણનની શરૂઆત કરી છે પણ જે અપેક્ષિત વિવક્ષિત અંત એમનો છે એ તો આ જ છે કે દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ રહેતો નથી. સગુણ નિર્ગુણ આ બધા એના સ્વરૂપો છે જ્યાં સુધી એમાં અનન્ય પ્રેમ, હવે અનન્ય પ્રેમ જો ફળની આશા છે ત્યાં સુધી હું દ્રષ્ટા જુદો રહી જઈશ. જ્યાં સુધી આ ધ્યાનથી મને શું મળશે, એ ફળનું ચિંતન હશે તો ફળ ભોગવનારો ભોગતા હું રહીશે અને ધ્યાન કરનારો કરતા કે ધ્યાતા એ પણ હું રહેવાનો છું. એટલે આપણે સમજતા નથી કે ફળનો આટલો વિરોધ કેમ કરે છે. પણ ફળની ઈચ્છા, ફળ એ મોક્ષ નામના ફળની ઈચ્છા, કોઈ પણ ફળની ઈચ્છા, પણ ફળની ઈચ્છા છે એ જ મને દ્રષ્ટા કે ભોગતાની કરતા રાખે કરશે. કશું મારે મેળવવું છે તો હું જિજ્ઞાસુ છું, સાધક છું, મુખ્ય છું, જે કંઈ પણ છું, પણ કશું છું એ મને મારા ધ્યેય કરતા ભિન્ન કલર આકાશ કરશે. એટલે જ્યારે મારા ધ્યેયમાં મને એટલો બધો પ્રેમ થઈ જાય કે તું જ તું રે અને હું ના રહે, પ્રેમ કરી અતિશા કરી તમે દો ન સમાય જબ મેં ના તબ તું નહીં, અબ તું હે મેં નાહી. શરૂઆત કરી પ્રેમ કરી હું નાની છે, પહેલાં કે હું ગમે તારે કરવાનું ખબર છે, હું એટલે કોણ, આમ હું કરી શરૂઆત કરી ત્યારે હું જ હતો, ભગવાન વિચારો કઈ હતો જ નહીં. હવે જયારે પ્રેમ થઈ ગયો ને અબ તું હે મેં નાની તો તું જ રહી ગયો અને હું ના રહ્યો, અર્થાત હું અને તું બંને, અને એ આનંદ ના હોય અને દુઃખ હોય તો તું જે રાખીને હું જતો કરી શકાય ના જ કરી શકાય. એ હુમાં દુઃખ દુઃખ છે ને, હું જતો રહે તો દુઃખ પણ જતું રહ્યું, એકલો તું રહી ગયો. એટલે હું અને તું એમ શરૂઆત થઈ છે ત્યારે ભલે સાથ આવે છે એ સગુણ છે, પણ જયારે ખરેખર સંપૂર્ણ નિષ્ઠા બંનેની વચ્ચે આડી આવનાર વસ્તુ એકમાત્ર કામ છે. હું લખી રહું
અને પ્રાર્થના કરીને હું એનો રસ માણું તો નાસ્પાદે પ્રથમ તંત્ર આ માંડુકી તારીખા કરી દઉં કે ત્યાં રસનો આસ્વાદ ના કરવો. આસ્વાદ કરવા માટે ભોગવાની જરૂર પડશે, ભોગવાની જરૂર પડશે, દ્વૈતને જાણવું જ પડશે. નિસંગહ પ્રજ્ઞા ભવે, પ્રજ્ઞા મદદથી નિસંગ થઈ જવું જોઈએ કે તેનું પરિણામ જે આવશે એ બંનેનું ઐક્ય જ હશે. અનન્ય પ્રેમ, અનન્ય પ્રેમ એટલે કોઈ પણ પ્રકારના ફળની ગણતરી વગરનો કેવળ અને કેવળ પ્રેમ છે. એવો જયારે ભક્તિઓ જ્ઞાન થઈ જાય ત્યાં સુધી સાધક નિત્ય નૈમિત્તિક કર્મો, એટલે નિત્ય નૈમિત્તિક કર્મો ક્યાં સુધી કરવાના? ફળની આશા રાખવા. નિત્ય નૈમિત્તિક કર્મો કે વર્ણાશ્રમ કર્મો એમની મર્યાદા આટલી છે કે જયારે ફળની આશા હોય ગમે તે કરવા હું તૈયાર છું ત્યારે હું નિત્ય નૈમિત્તિક કર્મ છોડી શકું છું. આપણે એને સમજો કયું ગીતામાં એકાગ્રતાથી ભગવાન ના ઉપરયુક્ત સ્થૂળ રૂપ નું ચિંતન કરવું જોઈએ. પરીક્ષિત જયારે યોગી પુરુષ આ મનુષ્ય લોક ને છોડવા ઈચ્છે ત્યારે દેશ અને કાળમાં મનને ન લગાડે. સ્થિર સુખમ આસનમ સુખપૂર્વક સ્થિર આસનથી બેસીને પ્રાણોને જીતીને મનથી ઇન્દ્રિયોનો સંયમ કરે. ત્યાર પછી પોતાની નિર્મળ બુદ્ધિથી મનને નિયમિત કરીને મનની સાથે બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં અને ક્ષેત્રજ્ઞને અંતરાત્મામાં લીન કરી દે. પછી અંતરાત્માને પરમાત્મામાં લીન કરીને ધીર પુરુષ યચ્છેદાન મનસિક પ્રાજ્ઞા તદ્ય છે જ્ઞાનાત્માની, જ્ઞાનાત્માની મહદેની યચ્છે તદ્ય છે શાંતાત્માની. આ બધું અંતરાત્માને પરમાત્મામાં લીન કરીને વીર પુરુષ એ પરમ શાંતિમાં અવસ્થામાં સ્થિત થઈ જાય. પછી એને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતો નથી, ન કિંચિત બી ચિંતાય, પછી એને કોઈ ચિંતન કરવા પડતો નથી. આ અવસ્થામાં સત્વગુણ પણ નથી તો પછી રજોગુણ અને તમોગુણ તો વાત જ ક્યાં છે? અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિનો પણ ત્યાં અસ્તિત્વ નથી. આ સ્થિતિમાં જ્યારે દેવતાઓના નિયામક કાળનો પણ કોઈ સ્થાન નથી રહેતું ત્યારે દેવતાઓ અને એને અધીન રહેનાર પ્રાણી તો પ્રવેશ કેવી રીતે શકે? परम पदम वैष्णवृदापदम पदे पदे મુનિ યોગી લોકો આ નહીં આ નહીં આ પ્રકારે પરમાત્માથી ભિન્ન પદાર્થો નો ત્યાગ કરવા ઈચ્છે છે અને શરીર તથા એના સંબંધી પદાર્થોમાં
आत्मबुद्धि त्याग करने हृदय द्वारा पद पद पर भगवान जे परम पूज्य स्वरूप नो आलिंगन करता अनन्य प्रेम थी परिपूर्ण रहे छे एज भगवान विष्णु नो परम पद छे। आ विषय में समस्त शास्त्रों ने सम्मति छे। ज्ञान दृष्टि ना बल थी जेना चित्त नी वासना नष्ट थई गई छे ते ब्रह्मनिष्ठ योगी ने योगी ए आ प्रकारे पोताना शरीर नो त्याग करवो जोईए। એટલે કે એમાં અહમ બુદ્ધિ નો ત્યાગ કરવો જોઈએ। પહેલા એડીથી પોતાની ગુદાને દબાવીને સ્થિર થઈ જવું અને ત્યાર પછી જરા પણ ગભરાયા વગર પ્રાણવાયુને ષટ ચક્ર ફેરવીને રીતથી ઉપર લઈ જવું। મનસ્વી યોગીએ કરવું જોઈએ કે નાભી ચક્ર મણિપૂરકમાં સ્થિત વાયુને હૃદય ચક્ર અનાહતમાં ત્યાંથી ઉદાન વાયુ દ્વારા વક્ષસ્થળની ઉપર વિશુદ્ધ ચક્રમાં અને પછી એ વાયુને ધીરે ધીરે તાલુ મૂળમાં વિશુદ્ધ ચક્રના અગ્રભાગ પર ચડાવી દે। ત્યાર પછી બે આંખ બે કાન બે નાકા ચિત્રની મુખ આ સાત ચિત્રોને રોકીને એને તાલુ મૂળમાં સ્થિત વાયુને બ્રહ્મરોની વચ્ચે આજ્ઞા ચક્રમાં લઈ જાય। જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય તો અડધી